વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ ભારતીય સાહિત્યિક વાસ્તવમાં એ મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે આજે ભણીશું। મધ્યકાલીન સાહિત્યમાં એ પ્રાચીન સાહિત્ય પછી જે કે સાહિત્ય રચનો એ મધ્યકાલીન સાહિત્ય તો મધ્યકાલીન સાહિત્યનો સમય ક્યાંથી હતો તો મધ્યકાલીન સાહિત્ય ઈસવીસનની 10મી 11મી સદીથી भाषाओ એ માગધી ભોજપુરી અવધી બ્રજ વગેરે ઘણી બધી ભાષાઓમાં એ સાહિત્ય સર્જન થયું। એ સમયકાળ દરમિયાન જ્યારે એ મુગલો વગેરે અરબો આક્રમણ કરી ભારતમાં રાજ્યશાસન સ્થાપ્યું ત્યારે એની રાજ્ય એ વહીવટની ભાષા એ ફારસી બની તો ફારસી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય સર્જન થયું। તો આપણે મધ્યકાળમાં પહેલાં જોઈએ તો મધ્યકાળમાં પહેલો ગ્રંથ એ સોમદેવનો કથાશ્રેષ્ઠ સાથે એ ગણવામાં આવે છે। ત્યાર પછી એ કલહનો રાજતરંગિણી ગ્રંથ એ લખ્યો। રાજતરંગિણી ગ્રંથ એ ઇતિહાસને લગતો એ ગ્રંથ છે। એમ કહેવાય છે કે ભારતીયનો ઐતિહાસિકને લગતો ઇતિહાસને લગતો પ્રમાણભૂત ગ્રંથ જો કોઈ હોય તો સૌથી પહેલા એ કલહનો રાજતરંગિણી એ ગ્રંથ હતો। તો આ એ એમાં કાશ્મીરના ઇતિહાસનું વર્ણન એ રાજતરંગિણીમાં એ કર્યું છે। ત્યાર પછી એ આશ્રમ નગરીમાં કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો કાવ્ય લખ્યો સંસ્કૃતમાં। અને એ સમય મધ્યકાળમાં ઇસકો વીરકથા લખવાનું શરૂ પણ થઈ ચૂકે છે। વીર એ વીરરસનું વર્ણન કરતા ગ્રંથો લખાણા એમાં કવિ સુંદરદાએ પૃથ્વીરાજ રાસો નામનો એ કાવ્યગ્રંથ લખ્યો જે હિન્દીમાં એ લખેલો છે જે પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું વર્ણન કરેલું છે। એ પછી તો બીજી વીરગા કામ લખવાનું શરૂઆત એ ચાલુ રહી એમાં આલ્હા ઉદલ વિષ્ણુ રાસો વગેરે ગ્રંથો વીરદશને લગતા ગ્રંથો કે લખાણા। અને આ સમયગાળામાં મધ્યકાલીન શરૂઆતમાં એ શંકરાચાર્ય એ ભાષ્ય કે લખ્યું। અને ત્યારબાદ મધ્યકાળમાં આ સમયગાળામાં એ એક મહાન એ સંત રહસ્યવાદી સંત કવિ સાહિત્યકાર જે થઈ ગયો એ અમીર ખુશરો। અમીર ખુશરોએ એ આશિકા નૂર સિકિહર કિરાતુર સદાયન વગેરે ગ્રંથો લખ્યા। એ અમીર ખુશરોને એ હિન્દનો પોપટ કે ગણવામાં આવે છે કહેવામાં આવે છે। શું કામ તો કે એણે હિન્દનું વર્ણન એ પોતાના ગ્રંથમાં લખ્યું અને દિલ્હીની આજુબાજુ બોલતી ભાષાને હિન્દી તરીકે ઓળખતો અને પોતાને એ ભારતમાં જન્મ લીધા હોવાને પોતાને ગૌરવ હતું અને એક મહાન રહસ્યવાદી સુફી સંત પણ જ્યારે અમીર ખુશરો। ત્યાર પછી એ મધ્યકાળમાં એ અવધી ભાષામાં એ સંત તુલસીદાસે રામચરિત માનસ રચના કરી અને આ સમયકાળ દરમિયાન ભક્તિકા કાવ્યો લખાણા દ્રવિડ બોલી ભાષામાં એ કન્નડ ભાષામાં એ કવિ પંપા કોલના અને રન્ના એ પણ એ દ્રવિડ એ આપણું દક્ષિણ ભારતમાં એક ગ્રંથ રચના કરી ખાસ કરીને બૌદ્ધ સાહિત્ય લખ્યું આદિ પુરાણ અજિત પુરાણ વગેરે એ ગ્રંથોને લખ્યા આ સમયકાળ દરમિયાન અને આમ મધ્યકાલીન સાહિત્ય એ સર્જાતું રહ્યું। ત્યાર પછી એ મધ્યકાળમાં સૌથી વધારે ભક્તિ ગીતો ભક્તિ કાવ્યો એ સમયના ભક્ત કવિઓ લખ્યા સંત કબીર એ નામદેવ એ એકનાથ એ નરસિંહ મહેતા વગેરે મીરાબાઈ વગેરે એ બ્રજ બંગાળી મરાઠી વગેરે પ્રાદેશિક ભાષામાં એ પોતાનું સાહિત્ય સર્જન કાવ્ય સર્જન કરી એમાં કવિ તો સંતુકડી લોકબોલીમાં એ દોહાનું રચના કરી લોકો એ પોતે પામી શકે એવા લોકબોલીમાં સાહિત્ય સર્જન કર્યું એના કવિના દુહાઓ એ ખૂબ જાણીતા બનેલા છે। તો આ મધ્યકાળમાં એ આ સાહિત્ય સર્જન લખાણું। ત્યાર પછી એ હુમાયુ કહ્યું બાદશાહ બાબરે એ પોતાની આત્મકથા કુઝુકી બાબરી
એ તુર્કીમાં એ લખેલી છે ફારસીમાં લખેલી અને એને જ તે ફરીને એ ફારસીમાં ભાષણ કર્યું બાબરનામા નામે એ ભાષણ કરવામાં આવ્યું ત્યાર પછી હુમાયુ બેન એ ગુલબદન બદલને એ પોતાના ભાઈ એ હુમાયુ ને લખતો અને આત્મને આત્મકથા લખી હુમાયુ નામા એ લખી એવી રીતે જહાંગીરે પણ પોતાની આત્મકથા એ બીજું કે જહાંગીર લખી એ અકબરના જીવન આધારિત રાજ્ય વિશે પણ અકબરનામા એ લખાણું અને આ આમ એ ફારસી ભાષામાં એ સાહિત્ય સંદર્ભ એ સર્જાતું રહ્યું આ મધ્યકાળના અંત સમયમાં સૌથી મોટી જો ઘટના હોય તો એ ઉર્દુ ભાષાની એ ઉર્દુ ભાષાનો જન્મ એ ફારસી અને હિન્દી ભાષાનું મિશ્રણ થઈને એક નવી ભાષા ઉર્દુ બની ઉર્દુ ભાષામાં પણ એ ભલે વગેરે ઘણા સાહિત્યકારોને સાહિત્યકારો થયા અને ઉર્દુ ભાષાની એ ઉર્દુ ભાષાના સાહિત્ય સર્જન એ સાચું ગયું તો આમ આ સમય દરમિયાન એ દક્ષિણ ભારતમાં એ કૃષ્ણદેવરાય પોતે એક રાજાઓની સાથે પોતે એક કવિ એ સિદ્ધાર્થ કવિ પણ હતા જેણે અમુક્ત માલિકા એ ગ્રંથની એ રચના કરી તો આમ એ મધ્યકાળનું સાહિત્ય એ ઘણું બધું સાહિત્ય સર્જાનું સંસ્કૃત હિન્દી અવધી ભોજપુરી માગધી વગેરેમાં ફારસી અરબી વગેરેમાં સાહિત્ય સર્જનને સાહિત્યની સંસ્કૃતિમાં વધારો થયો તો મિત્રો અહીં સુધી આપણે રાખી એ બાકીનું એ આપણે પછીનું એ લઈશું અહીં સુધી રાખી નમસ્તે 6 મિનિટ થાય